દાંડીએ રમવાની ગયાતા માતા કી અમે. અરે મારી વાત સાંભળ, જો આજથી નોરતા સાલું થઈ જશે, હવે હું નવદી રહ્યો ને કામે નથી જવાનો. તને ખબર છે ને હું માતાજીનો ભૂવો હોઉં એટલે મારે મઢે રહેવું પડે. ઈ બધી વાત તમારી હાસી, પણ નવદી કામે નહીં જાઓ ને તો ત્યાંથી કામેથી કાઢ નાખશે તમને. એ બેરી, તું ઉપાધિ હું કામ કરે હશ? સમજો, આ માતાજી રહ્યા ને આપણને બીજું કામ ગોતી દેશે. હે લ્યો, કે છે માતાજી બીજું કામ ગોતી દેશે? એ અત્યારે એવો અંધવિશ્વાસ ન રખાય અને એ કામ ધંધો કરાય. હવે નવદી નહીં જાવ તો આપણે ભૂખ્યા મરશું. એકર તો ઘરમાં ખાવાના વાંધા પડતા હોય. એ બેરી, આપણે ભૂખ્યા નહીં મરી, તું ઉપાધિ કરમા. હું માતાજીનો ભૂવો છું અને મારે મઢે રહેવું જ પડે. તને ખબર છે ને હું નોરતા રહું છું વારી કેલ. માતાજીને ધૂપ દીવા કરવા મારે નિતાન જવું પડે નોરતામાં. આ વારે નોરતા નો રહ્યો કાંઈ થઈ જવાનું હે? અરે મારે રહેવું જ પડે, મેં તને કીધું ને, તું રે ઘરે અને હું જાઉં છું માતાજીને મઢે, બરોબર? એ સારું જાઓ. હા, માનશે તો નહીં કોઈના બાપનું. હવે બોલો, નોરતા રહેશે ને નવદી ઘરે ને ઘરે રહેશે, મઢે ને મઢે પડ્યા રહેશે, અનુ કંઈક તો કરવું પડશે. એક કામ કરું, નોરતા રહેશે ને આના છે ને નોરતા જ ભીંગવી નાખું. હમણાં છે ને ફરારમાં હામાની ખીર બનાવું અને એમાં નાખી દઉં લોટ, એટલે પછી નોરતા ભાંગી જવાના છે. પછી કેવાક નોરતા રહેશે હું જોઉં છું. હે મેઘા બાપા, હજી આ ગગજો ભૂવો નો આવ્યો કેમ? હજી નહીં આવ્યો હોય એ હમણાં આવશે અબગડે. આવ્યો એ, આવો આવો ભૂવા, તમારી જ વાત હતી. લ્યો એ આ આવી ગયો પુષ્પભાઈ. સમજો, આજ પહેલો દી નોરતાનો હતો ને, એટલે મારે નાવા બાવા મોડું થઈ ગયું, એટલે આજ મોડું થઈ ગયું, સમજાણું? નકર તો તમને ખબર હે હું માતાજીને માટે પહેલાં હોઉં. સારું હાલો, હું જો ને માતાજીને એને ધૂપ દીવા કરતા હોઉં. એ ધૂપ દીવા કરી નાખ્યા, બેહો બેહો. ધૂપ દીવા કરી નાખ્યા? અરે કરી વાર્યા. હા તો વાંધો નહીં, લ્યો સમજાવો કુશભાઈ. અલગીમાં જ્યાં નોરતા ગોળે મોજમાં જ રહેવાનું છે, બરોબર? અને સમજો, આપણે માતાજીએ રહ્યું ને, અલગીમ કાંઈક રહ્યું ને, આ નરિયાજી ફૂટી જાય ને, એ કાંઈક બદલાવાને આપણે ઉઘરાણું નાખવું જોઈશે. એ કાંઈ વાંધો નહીં, પણ હું તમને શું કહું છું, હવે કાલ પાછા વહેલા આવતા રહેજો. એ વાંધો નહીં, આપણે હવે નવે નવદી અહીંયા જ રહેવાનું છે. બટા બાબલા. હા બોલો ને બાપા. હું તને શું કહું, શું કહો? શહેરમાં જઈને અને મઢનો શણગાર ની લઈ. હા તો કાંઈ વાંધો નહીં બાપુ, તમ તાર હું લઈ આવું, મને પૈસા દો એટલે શણગાર બધો મઢનો લેતો આવું. હાલે પૈસા અને બે હાર લેતો આવજે. અરે બે નહીં બાપુ, આમ જો ત્રણ હાર લેતો આવું, ત્રણ. હા તો વાંધો ને, આજ હા તો તમે જાઓ ઘીરે અને હું જાઉં શહેરમાં. એ હા હા. હા એટલે આ હામાની ખીર તો મેં બનાવી નાખી છે, હવે છે ને એમના નોરતા ભંગવા એમાં થોડોક લોટ નાખી દઉં ઘઉંનો, ખબર ન પડે. આ રહ્યો લોટ અને આ મુઠ્ઠી ભરીને નાખ્યો આ ખીરમાં. હવે આ ખીર હલાવી નાખું એટલે ખબર ન પડે. આવતા લાગે છે. એ આવ્યા તમે? હા આવી ગયો. હા તે સારું, ભલે આવ્યા. હું શું કહું છું, મેં હે ને તમારા હાથથી હામાની ખીર બનાવી છે, તો થોડુંક ફરાર કરી લો. એ બેરી, તને નથી ખબર હું વરવરા નોરતા રહું છું, હું કોઈ દી ફરાર કરું છું? એ બધી વાત તમારી હાસી, પણ હાન ક્યારે પડશે? અને મને ખબર તમને ભૂખ બહુ લાગે, થોડુંક ફરાર કરી લો. ફરાર તો કરાય. એ તો મને ખબર છે ફરાર કરાય, પણ હું ફરાર કરતો નથી ને એટલે મારે નથી કરવું. પણ થોડુંક કરી લો ને હવે, એ ભૂખું બહુ ન રહેવાય. માંદા બાંદા પડશો ને તો કાંઈ વરે નહીં, એટલે કહું છું. ચાદરી રેવા દે, રેવા દે, મારા ભૂવાના નોરતા તોડાયમાં કહું છું. હા એ વાત હાસી,
આ લાવ તું કે તો થોડુંક ફરાર કરી લો, બીજું શું હોય તે કરી લો. મેં અસલ મજાની ખીર બનાવી છે. અરે આજે કહું છું પાછી વરી જા, આનું પરિણામ સારું નહીં આવે. અરે બાપરે જય માતાજી. અરે વાહ રાધા વાહ, ખીર તો તે વન નંબર હામાની બનાવી હો. તો પછી નકરા દૂધ ની બનાવી છે. નકરા દૂધ ની? વાહ વાહ, હટ ખીર તો આમ જો દેખાવ માં તો વન નંબર લાગે હે, હવે ખાવ પછી હાઈસી ખબર પડે કેવી બીની હે. એ તમે ખાવ, તમે ખાતા જ રહી જશો. અરે વાહ વાહ વાહ, ખીર તો વન નંબર બીની છે ઓ. મજા આવી જાય ઓ. ખાઈ લો, તમ તમારે ધરાઈને ખાઈ લેવાય, ફરાર તો કરાય એવું કાંઈ ન હોય. ધરાઈ ગયો રાદડી, એક વાટકો ખીર પીધી ને હવે એમ થયું કે ના મેં કઈક ખાધું, હવે હાંજ સુધી એમથી ભૂખ નહીં લાગે. પાણી ભરીને મૂક્યું છે, પાણી પી લો, ઊભા ન થતા. હા 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 હા, મજા આવી જાય. જય માતાજી. દાદા હું કહું, ફરાર તો મેં કરી લીધું છે, હવે હું જો ને પાછો માતાજી ને મઢે આવ્યો જાઉં. ઓલી સિરિયલો આવવાની છે ને તે મઢે ડેકોરેશન કરવાનું. હા હા, તે જાઓ વાંધો નહીં તમ તમારે. ઓ એ સારું ભાઈ. ખીર તો ખાઈ લીધી છે, હવે નોરતા એના ભાંગી ગયા. હવે અત્યારે કેવું નથી, સાંજે કેવું છે કે તમારા નોરતા ભાંગી ગયા અને પછી રેઢા કાલથી કામે વહી જાય છે. મજા પડી ગઈ. હવે છે ને એક કામ કરું, આ મૂકી દઉં. નોરતા ભીંગવી નહીં ખા ને જામો પડી ગયો. રે લાડુડી, મેં તને ઘણે મનાવી પણ તું નો માની, હવે લે ભોગાય. મને થાય છે હું, મારું આખું શરીર કેમ તૂટે છે. હોય મારી રે, ઓ બાપા શું થાય છે મને, મારું મોઢું કેમ દુખે. એ કોક દોડો. ઓ માં એ રાતા તને શું થાય છે. મને નથી ખબર, આ તો જો મારું મોઢું ઠાયડું થતું જાય છે. એ મીરા તું કાય કાજા અને ગંજા કાકા ને બોલાય. ભોગા રાત્રી તારે ભોગવું પડશે, હજી ભોગા તારે ભોગવું પડશે. હિંમત રાખ કાકા, હિંમત રાખ. મને હું થઈ ગયો માં ઓદા. હા મેઘા બાપા, કુશભાઈ બિસ્ટોલ બિસ્ટોલ પીવો ભલા, મને હું હમણાં બેઠા હોઉં. હા જો ઠોઠા પડ્યા ગયા હમણાં જેગવી. એ બિસ્ટોલ તો પીધી પણ હું તમને ગગજા ભૂવા હું કહું છું, બધાના મઢે કેટલી સિરિયલ જગતી હોય અને આપણે ઓણ કાંઈ લાયા જ નહીં. એ ભલામણા તમે ઉપાધિ કરો માં, આપણો ઓલો સગનો નથી એની યારે કેટલી સિરિયલો માંગવી છે અને આમ જો એ લઈને આવે ને એટલે આપણે મઢે ડેકોરેશન કરી જ નાખવું છે. અને પછી જોવો આખા ગામમાં કોઈને ડેકોરેશન ન હોય ને એવું આપણા માટે ડેકોરેશન થાય છે અને આખી રાત લાલ પીરી લાઈટું થાય છે. એટલે આ સોળી કાં ધોળી આવે હે. શી ખબર ગગજા કાકા, ગગજા કાકા રાધા કાકી ને કઈક થઈ ગયું, તમે જલ્દી હાલો કરીએ. હે ન હોય. હા અરે બાપરે, હજી હું હમણાં જ ઘરે થઈને આવ્યો, આ શું થઈ ગયું છે ઘડીક માં. હાલો હાલો કાય કા, હાલો બધાય. એટલે દેવું થયું લાગે. તને શું થઈ ગયું?
મને કાંઈ હુસું નથી, હું થઈ ગયું, મને લખવા થઈ ગયો લાગ. અરે બાપરે, આ અચાનક તને કઈ રીતે થઈ ગયું? મને આ બધું છે ને, મેં તમારા નોરતા ભંગવી નાખ્યા એટલે થઈ ગયું છે. મારા નોરતા તે ભાંગ્યા? ક્યારે ભંગાયા તે? તમે હમણાં હામાની ખીર ખાધી ને, એમાં મેં ઘઉંનો લોટ નાખ્યો હતો એટલે તમે કાલથી કામે વહી જાઓ. એટલે તારી જાતની કઈ ને હામણ ખીરમાં તે લોટ નાખી દીધો. હવે મારે તને શું કેવું? આ માતાજી એ બધું કર્યું છે, હવે મારે શું કરું? મને માફ કરી દો. એ માફી અમારી પાસે માંગમાં, માફી તારે માંગવી હોય ને તો માતાજી પાસે માંગ, એ તને માફ કરશે. હે માતાજી, મને માફ કરી દો, મારી ભૂલ થઈ. માફ અને તને કરું, કદાચી ન કરું, કદાચી ન કરું. માતાજી બહુ જ ક્રોધિતમાં લાગે છે. માતાજી આને એમ માફ નહીં કરે, આપણે માફી મંગાવી. હે માં, સોરું કસોરું થાય, માવતર કમાવતર થોડા થાય માં. હે માં, આને તું માફ કરી દે માં, ભૂલ થઈ ગઈ આનાથી બહુ જ મોટી માં. અરે રાધડી, આ તો મારા ભક્તો કહે છે ને, એટલે તને જા, હું માફ કરું છું. માતાજીએ મને માફ કરી દીધું, માતાજીએ મને માફ કરી દીધું. માં, તમે મને માફ તો કરી માં, પણ મને હાજી કરી નાખો માં. આમ મારે જિંદગી કેમ કાઢવી માં, મને હાજી કરી નાખો. પણ રાધડી, હવે આવી ભૂલ બીજી વખત ન કરતી, જા, હું તને હજી એવી કરું છું. હું હાજી થઈ ગઈ, માતાજીએ મને હાજી કરી નાખી. હે બા, હું તમારી અપરાધી છું બા. મેં આવડો મોટો ગુનો કર્યો તોય તમે મને માફ કર્યું, મને હાજી કરી બા. માતાજી તમારી જય હો. માતાજી બોલો, માતાજીની જય, માતાજીની જય. હવે હું આવી ભૂલ કોઈ દી નહીં કરું, અને હવે મારા ઘરવાળા આરે આરે માતાજી હું તમારા નોરતા રહીશ.